बनासकांठा जिल्लामां पण कोरोनानी संभवित लहेर दरमियान कोई मुश्केली न थाय ते माटे तंत्रए पूरती तैयारीओ करी छे। हिम्मतनगर सिविल हॉस्पिटलमां बेडनी संख्या 400 थी वधारीने 900 करवामां आवी छे। आ उपरांत 11 नवा प्लांट तैयार थता ऑक्सिजननी क्षमता अनेक गणी वधी छे। हिम्मतनगरनी हॉस्पिटलमां आरोग्य स्टाफ नर्सनी भर्ती करवामां आवी छे, तो डोम लगावीने 500 થી 1000 બેડની હંગામી હોસ્પિટલ શરૂ કરી શકાય તેવું પ્લાનિંગ ચાલી રહ્યું છે। આ ઉપરાંત ખેડબ્રહ્મા અને ઈડરની સિવિલ હોસ્પિટલમાં પણ કોરોનાને પહોંચી વળવા સવલતો વધારવામાં આવી છે। કોરોનાની બીજી વેવ દરમિયાન અહીંયા ખૂબ જ પ્રકારની મુશ્કેલીઓ જાણે કે લોકોએ ભોગવવી પડી હતી। અહીંયા લાંબો સમય સુધી કતારો જામતી હતી ને લોકોએ અંદર દાખલ થવા માટે ખૂબ જ રાહ જોવી પડતી હતી, પરંતુ બીજી તરફ હવે દાવો એ કરવામાં આવી રહ્યો છે કે જે પ્રમાણે કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ વ્યાપી રહી છે તે દરમિયાન હવે ડૉક્ટરથી માંડીને નર્સ સુધીની તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। ખાસ પ્રકારે સ્ટાફ પણ વધારવા માટેનો પ્લાનિંગ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત જે બેડની સંખ્યા હતી તે 3 ગણી જેટલી આ હોસ્પિટલમાં કરી દેવામાં આવી છે। જો જિલ્લાની વાત કરવામાં આવે તો અગાઉ માત્ર 4 જ જેટલા ઓક્સિજન પ્લાન્ટ હતા, તે વધારીને 11 બીજા નવા પ્લાન્ટ શરૂ કરવામાં આવે છે, એટલે આમ 15થી વધુ ઓક્સિજન પ્લાન્ટ પણ શરૂ કરવામાં આવે છે। જે પ્રમાણેની સંભાવનાઓ જોવામાં આવી રહી છે તેને લઈને એક દાવો પણ કરવામાં આવી રહ્યો છે સ્થાનિક તંત્રનો કે પણ તમામ પ્રકારની પૂર્વ તૈયારીઓ આટોપી લેવાઈ છે અને હજુ પણ કેટલાક પ્રકારની તૈયારીઓ આરંભમાં છે। અવનીશ ગોસ્વામી, TV9 હિંમતનગર। આપણે 400 દર્દીઓને ઓક્સિજનની વ્યવસ્થા કરતા હતા એ આપણે 800 દર્દીઓ સુધી કરી શકીએ, એના સિવાય ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ છે, આઈસીયુની વ્યવસ્થા છે, વેન્ટિલેટરોની વ્યવસ્થા છે, એ પણ બે ગણું પણ લોડ આવે એટલી વ્યવસ્થા હાલના તબક્કે આપણા પાસે છે।